પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના દામાવાવ રીછવાણી વિસ્તારના લોકો કડિયા કામ સાથે સંકળાયેલા છે અને તેઓ મજૂરી અર્થે સુરત બરોડા તેમજ અન્ય મહાનગરોમાં જતા હોય છે અને પોતાની રોજીરોટી મેળવતા હોય છે ત્યારે હાલ આ વિકટ પરિસ્થિતિમાં આ વિસ્તારના લોકોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે રીછવાણી ખાતે ખાનગી દવાખાનું ચલાવતા ડોક્ટર ઈશ્વરભાઈ બારિયાએ લોકોના સ્વાસ્થ્યની કાળજી પૂર્વક સાથે સાથે માનવ સેવા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ડોક્ટર ઈશ્વરભાઈ છેલ્લા 5 વર્ષથી ખાનગી દવાખાનું ચલાવી રહ્યા છે। તેઓ હાલ ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે સવારે 7-12 કલાક સુધી પોતાનું દવાખાનું ચાલુ રાખી રહ્યા છે। સાથે સાથે તેમણે રીંછવાણી ગામના સેવાભાવી યુવાનો મહેન્દ્રભાઈ મંગળભાઈ જશુભાઈ તેમજ દીપકભાઈ અને રીંછવાણી ગામના સરપંચને સાથે રાખીને ગામના જરૂરિયાતમંદ વ્યક્તિઓને અંદાજે 100થી વધારે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે માસ્ક પણ આપ્યા હતા। આજ રોજ ડોક્ટર ઈશ્વરભાઈએ એક કહેવત સાચી કરી બતાવી છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા। રિપોર્ટર અજય સિંહ ચૌહાણ, પંચમહાલ। આજે અમે આ COVID-19ને અસરગ્રસ્તોને અને ગરીબ લોકોને જે ખાવાની અને એની તકલીફો જે પડતી હોય એના માટે થોડોક સેવાના ભાવરૂપે એમને થોડી એક કીટનું વિતરણ કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને એમની થોડી તકલીફો ઓછી થાય। કેટલી કીટો તમે વેચવાની છે? અમે લગભગ 100 કીટો વેચવાની ઈચ્છા કરી છે અને સાથે અમે એમને સ્વાસ્થ્ય માટે થોડીક જાણકારી અને તેનું ટેમ્પરેચર માપવાનું સ્ક્રીન કર્યું છે। કયા પ્રકારના લોકોને તમે આ કીટ અનાજની આપી છે? આ એકદમ ગરીબ વર્ગ છે, જે રોજ કમાઈને રોજ ખાતા હોય તેવા લોકો। આપનું નામ? મને મારું નામ ડૉક્ટર ઈશ્વરભાઈ બારિયા છે અને હું 5 વર્ષથી રીછવાણી ક્લિનિક ચલાવું છું।